नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो चलो तैयार थई गया भणवा माटे। हवे आपणे भणवानुं छे धोरण 6 नुं समाज। एमां आपणे पाठ जे समझता था एमां धार्मिक जीवन अने अंतिम विधि, त्यांथी आपणे पाठ बाकी हतो आगळ, बराबर ने? के जे प्राचीन हड़प्पीय संस्कृति छे एनी सभ्यता केवी रीते लोको पहेलाना समयमां बधी वस्तुओनो वसवाट करता, केवी रीते बनावता। एमां ए लोको छे रमकड़ा बनावता माटीमांथी, लाकड़ामांथी, पत्थरोमांथी, એ આપણે જોઈ ગયા હતા આગળ પાઠમાં, બરાબર ને? હવે જે હડપ્પીય સંસ્કૃતિ છે, સભ્યતાના લોકો, એનું ધાર્મિક જીવન કેવું હતું અને અંતિમ વિધિ કેવી રીતે હતી એ સમજવાનું છે કે હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે। પહેલાંની જે મૂર્તિઓ મળી આવેલી હતી એમાંથી માહિતી મળે છે કે ત્યાંનું ધાર્મિક જીવન કેવું હતું। મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે। ત્યારના સમયમાં જે લોકોએ મૂર્તિ બનાવેલી હતી એમાં જે માતૃકા દેવીની મૂર્તિ છે એને ધરતી માતાનું પ્રતીક ગણે છે। એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે। આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે। લોથલ અને કાલીબંગાનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે। ત્યારના લોકોનું પૂજન વિધિ કેવી રીતે ધાર્મિક, લોકો કેટલી ધાર્મિકતા હતી લોકોમાં, એમ તો કે એ લોકો છે એ જમીન ધરતી માતાની જે મૂર્તિ બનાવેલી હતી માતૃકા દેવીની એને એ ધરતી માતાનું પ્રતીક ગણતા, એટલે એની પૂજા કરતા। શા માટે? તો કે ધરતીમાંથી આપણને અનાજ, પાણી, એ અન્ન છે, પાણી છે, શેમાંથી મેળવીએ છીએ? તો કે ધરતીમાંથી। આ ઉપરાંત તેઓ વૃક્ષોની પણ પૂજા કરતા, પશુઓની, નાગદેવતાની અને સ્વસ્તિક પૂજા કરતા હશે એવો એને અવશેષો મળી આવે છે એ ઉપરથી અનુમાન લગાવેલે છે કે વૃક્ષો પાસેથી એને ફળ, ફૂલ, શાકભાજી એવું બધું મળે છે, એટલે વૃક્ષોની પણ પૂજા કરે છે અને પશુઓ પાસેથી દૂધ મેળવે છે ને, ચામડું મળે છે, એનો ઉપયોગ પણ લોકો પહેલાં કરતા। પહેલાંના સમયના લોકો છે પશુઓ પાસેથી પ્રાણીનું ચામડું છે, એનું દૂધ છે, વાળ છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા, એટલે પશુઓની પૂજા કરે છે, પછી નાગદેવતાની, સ્વસ્તિક પૂજા કરતા હશે। લોથલ અને કાલીબંગાલ છે ત્યાં લોકોને અગ્નિપૂજા કરી હોય એના પણ અવશેષો મળી આવેલા હોય છે। હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિસંસ્કારના પુરાવો મળ્યા છે। તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે। પેલા ત્યારના સમયમાં લોકો શું કરતા હશે કે કોઈ વ્યક્તિ મરી જાય તો એ મૃત્યુ પામનાર વ્યક્તિને જમીનમાં દાટી દેતા અને અમુક જગ્યાએ ઘણા લોકો છે એને અગ્નિસંસ્કાર કરતા, એટલે કે બાળી નાખતા એમ। પણ જે વ્યક્તિને દાટી દેતા એમાં શું કરતા? તો કે જમીનમાં એની સાથે અમુક વસ્તુઓ પણ મૂકતા, કે એટલે મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના એવી કે અમુક વસ્તુઓ પણ એની સાથે, જે મરેલો શરીર હોય, કોઈ વ્યક્તિ મરી ગયા હોય એનો જે મૃતદેહ હોય એની સાથે અમુક વસ્તુઓ પણ દાટી દેતા। લિપિ અને ભાષા, કેવા પ્રકારનું ભાષા હતી, લખ કેવી રીતના? તો કે સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે। તેમના ઉપર કોઈ ઊણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે। જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે। આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થાય છે પરંતુ તેમાં બહુ જ સફળતા મળી નથી। ત્યારના સમયમાં લખાણ કેવી રીતના લોકો કરતા, એની ભાષા કેવી હતી એમ? તો કે કેવું હતું? તો કે મુદ્રાઓ અને તામ્રપત્રિકા, તામ્રના જે પત્રો હોય એમાં લોકો લખતા, પણ એનું લખાણ જે છે એ કોઈ આજ સુધી વાંચી શક્યું નથી। એના અક્ષરો કેવા હતા? તો કે ટૂંકા માત્રાવાળા અક્ષરો હતા અને જોડાક્ષરો હતા, એ કઈ લિપિમાં લખેલા હતા એ જ કોઈને ખબર પડી નથી। એવા અક્ષરો લિપિબદ્ધ લખાણ એનું હતું કે હજુ સુધી એમાં સફળતા મળી નથી કે વાંચવામાં કે આ લખેલું શું છે લખાણ એનું એ। ગુજરાતમાં હડપ્પી સભ્યતાના સ્થળો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ગુજરાતમાં જો અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ, પછી કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લાના લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદી કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી
છે, એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો છે, કઈ કઈ જગ્યાએ પહેલાં વસવાટ કરતા, કઈ કઈ જગ્યાએના લોકો રહેતા હતા એમ. તો કે જો આટલા અમદાવાદ જિલ્લાનો રંગપુર ગામ શહેર આવેલું છે, ત્યાંથી મળી આવેલા છે કે આ લોકો કંઈક ને કંઈક વસ્તુઓ પહેલાંની મળી આવી હોય, એટલે એવું અનુમાન લગાવે કે અહીંયા આ લોકો વસવાટ પહેલાં કરતા. પછી રાજકોટ જિલ્લાના રોજડી એટલે કે શ્રીનાથગઢમાં, કચ્છ જિલ્લાના દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લાના લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદી કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સંસ્કૃતિની નાની મોટી વસાહતો મળી આવી હોય છે ત્યાંથી. પછી હડપ્પીય સભ્યતાનો અંત ક્યારે આવે છે, ક્યારે એનો અંત છે? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત શોધવાનો વિષય રહ્યો છે. હજી પણ એ લોકો શોધી શક્યા નથી કે હડપ્પીય જે પહેલાંની સંસ્કૃતિના લોકો હતા એનો કેવી રીતે વિનાશ થયો, કેવી રીતે હડપ્પીય સભ્યતાના લોકો છે એનો અંત કેવી રીતે આવ્યો. તો કે અમુક લોકો એવો અનુમાન લગાવે છે કે કદાચ જો કંઈક ધરતીકંપ થયો હશે, કે મોટું હોનારત પૂર આવ્યું હોય, કે કંઈક એવો મોટો રોગચાળો ફેલાવી નીકળ્યો હોય જેના લીધે બધે લોકો છે એનો અંત આવી જાય છે, એ આખી જે સભ્યતા છે હડપ્પીય સંસ્કૃતિના લોકો એ બધાનો નાશ થઈ જાય છે. પણ એવું કદાચ માન્યતા છે, એવું વિચારે છે. પણ ઇતિહાસકારો આનો અંત કેવી રીતે થયો એ ચોક્કસ શું કારણ છે એ શોધી શકતા નથી. હવે આપણા પ્રાચીન ગ્રંથો, આપણે પાઠ જતો ને, શું પાઠનું નામ છે? તો કે નગરો અને ગ્રંથો. પ્રાચીન નગરો વિશે આપણે ભણી ગયા. હવે ગ્રંથો, કે આપણા પ્રાચીન ગ્રંથો ક્યાં ક્યાં છે? ઋગ્વેદ અને તેનું અધ્યયન. વેદ પહેલાં તો કેટલા છે? તો કે વેદો કેટલા હોય છે? ચાર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ચાર વેદો આવેલા પહેલાંના સમયના. કે ઋગ્વેદ એ આપણા પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ એ કયો ગ્રંથ છે? તો કે આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળો, 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. કે જે ગ્રંથોની વાત કરવામાં આવે છે એમાં ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તેમાં કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય છે? તો કે સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો હોય છે આ ગ્રંથ. અને એમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ એટલે કે સૂક્તો હોય છે. પછી ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક અને આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદ ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સવાન સ્વરૂપે છે. પહેલાં લોકોના સમયમાં ભણતા ક્યાં ક્યાં વેદો ભણતા? તો કે આ ચાર વેદો ભણતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો જ્યારના લોકો છે એ આ બધા પુરાતત્વવિદો ઇતિહાસકારો છે એ અવશેષો માટે શોધ કરવા માટે શેનો અભ્યાસ કરતા? તો કે ઋગ્વેદનો અભ્યાસ કરતા, જેમાં સૂક્તોનો સવાન સ્વરૂપે જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. ઋગ્વેદમાં શું શું જાણવા મળે છે? તો કે એમાં ગણ, સભા અને સમિતિ જેવા રાજકીય સંસ્થાઓની માહિતી આપેલી હોય છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા અન્ય પણ અને ન્યાય પણ અપાતો હતો. કે જ્યારે રાજ્યના મુખ્ય આગેવાનો છે એમાં બેસતા, સભા સમિતિની સરખામણી હોય, એમાં નાની સંસ્થા હતી, એમાં જે લોકો છે કોને કોને બેસવામાં આવતા? તો કે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને ત્યાંને પ્રશ્નોની ચર્ચા કરતી, કોઈ પણને કાંઈ પ્રશ્ન હોય તો એને ચર્ચા કરતા અને એને ન્યાય આપતો હતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી, રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે કે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઋગ્વેદનો જે ગ્રંથ છે એમાં બધી માહિતીમાં લખેલી હોય છે, જેમાં કે આવી રીતે આ લોકો પહેલાંના સમયમાં ભણતા, કે રાજાઓ મહારાજાઓ વિશે, કે કોઈ પણ જગ્યાએ કંઈ પ્રશ્ન હોય તો કેવી રીતે એનો હલ નીકાળો, સમિતિ સભા બોલાવવામાં આવતી અને લોકોને અલગ અલગ
કામ માટે નિપુણ કરતા, પુરોહિત બનાવતા, કોઈને સેના અધ્યક્ષ બનાવતા, સેનાપતિ બનાવતા. અને રાજાનું એક કાર્ય હતું ગવેષણા. ગવેષણા એટલે કે યુદ્ધ, કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ કરેલો હોય છે. પછી આગળ કે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એક કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે કે સમાજ સૌ સમાન હતા. ઋગ્વેદમાં બીજી શેની વાત કરવામાં આવે છે? તો કે આર્યોના સામાજિક જીવન વિશે. લોકોનું સામાજિક જીવન કેવા પ્રકારનું હતું રાજા મહારાજાઓનું? તો કે સમાજ કેવું હતું? તો કે એક જ કુટુંબ અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. બધા લોકો સાથે ભેગા મળીને રહેતા એવી વ્યવસ્થા. સમાજ છે એ એક જ જ્ઞાતિઓમાં વહેંચાયેલો, વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. જુદા જુદા પ્રકારના અત્યારે આપણે જ્ઞાતિ ભેદ જોવા મળે છે ને, એવું ત્યારના સમયમાં જોવા મળતું નહીં. બધા લોકો કેવા હતા? તો કે સૌ સમાન, એક જ સમાન, બધા લોકો છે એક સમાન ગણવામાં આવતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણીની ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાવતી. સ્ત્રીઓને પણ ત્યારે ખૂબ જ માન આપવામાં આવતું હતું. એટલે કે કોઈ પણ ઉચ્ચ નીચની જ્ઞાતિનો ભેદભાવ કરતા ને લોકો અને યજ્ઞ હોય, સમાજમાં સ્ત્રીઓને પણ ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં હતું અને સ્વતંત્ર થઈને રહી શકતી હતી. કોઈ પણ બંધન સ્ત્રીઓ ઉપર હતું નહીં. સ્ત્રીઓને કોઈ પણ યજ્ઞ હોય તો એમાં એની હાજરી આવશ્યક હતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓને તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. પહેલાંના સમયમાં શું હતું કે ત્યારે ઋગ્વેદમાં આવું બધું લખેલું હોય છે કે અભ્યાસ પણ સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવે અને એઓને પણ અભ્યાસ કરી શકે. એમાં આ જે નામ છે એ સ્ત્રીઓના અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. અને જ્યારે છોકરીઓ છે એ પુખ્ત વયની થાય ત્યારે એના લગ્ન કરવામાં આવતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ થાય છે. કે ઋગ્વેદમાં છે બીજું કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો કે વરુણ, ઇન્દ્ર ભગવાન જે છે વરસાદના દેવતા ગણવામાં આવે છે ને, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ આમાં કરવામાં જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થાય છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ થાય છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત હતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. જે લોકો પાસે વધારે પશુઓ હોય, પ્રાણીઓ હોય, એ લોકો વધારે ધનવાન ગણાતા. ત્યારના સમયમાં ઋગ્વેદમાં એવું લખાણ હતું કે ગાય, ઘોડા અને બળદની પર ચર્ચા કરવામાં આવતી હતી. જે લોકો પાસે વધારે પ્રાણીઓ હોય, પશુઓ પાળેલા હોય, એ લોકો વધારે પૈસાવાળો ગણાતો એવું માનવામાં આવતું. ત્યારે પૈસાનું મહત્ત્વ નહોતું, કોની પાસે કઈ સંપત્તિ કેટલી છે એ જરૂરી હતું. એટલે કે સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધારિત હતી. પશુપાલન છે એ લોકો બધા સામૂહિક રીતે થતું હતું અને અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતું. એટલે કે ખેતીકામ છે એ એટલું બધું આગળ હતું નહીં. બરાબર ને? ચાલો પાઠ અહીંયા આપણો આજે પૂરો થાય છે. પ્રાચીન નગરો અને જે ગ્રંથો વિશેની માહિતી તમે મેળવી કે પહેલાંના સમયમાં લોકો કેવી રીતે પોતાના નગરો વસાવતા અને આજે ગ્રંથ વિશે ભણી ગયા આપણે. બરાબર ને? ચાલો પાઠ સમજવાની મજા આવી, પહેલાંની સંસ્કૃતિ વિશે જાણવાની મજા આવી. તો હવે આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે. એના પ્રશ્ન જવાબ છે એ આપણે લીથામાં આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.